તરીકે પોતાના ભાવ મુજબ સદગુરુ પરમાત્માના ગુણગાન ગાયા. આજે આપણે આખી ગંગા શાંતિરામ બાપાના ભંડારા નિમિત્તે આપણે સૌ સાથે મળી એને શ્રદ્ધાંજલિના શબ્દો સ્વરૂપી પુષ્પને સૌ ચઢાવે છે. ખરેખર જ્ઞાનીઓના મતે તો સદગુરુ કે જ્ઞાનથી સર્વના ઘટમાં જેનો વાસ છે, પણ છતાંય આપણે ઘણી વાર કીધું કે જિજ્ઞાસુને જે દેહથી લાભ મેળવ્યો છે એની તો મોટી ખોટ પડી છે. ભલે દરેકના ઘટમાં એ બોલતા હોય, પણ જે દેહથી લાભ મેળવ્યો, જેમાં પ્રીતિ હતી, ઈ દેહનો ઈ દેહથી તો હવે લાભ મળવાનો નથી, એટલે એ મોટામાં મોટી ખોટ છે. ભલે સર્વના ઘટમાં એ જ વૈસા હોય છતાંય, એટલે દરેક સાધકને દેહરૂપી પરમાત્મા એને આપણે તો પરમાત્મા માનીને પૂજા ને. અને ત્રંબક બાપા તેમ કહેતા કે શાંતિરામ એ મારું સ્વરૂપ છે. અને ખરેખર અમે બધાએ ત્રંબક બાપાના પરિવારે શાંતિરામ બાપાને ગુરુ તુલ્ય માનીને સેવા છે, એટલે એના દેહની ખોટ તો સર્વ કોઈને છે, પણ દેહ તો મહાપુરુષો કેમ કોઈનો કાયમ નથી, પણ જે એનું કાર્ય કરવાનું હતું એ તો એ કરી ગયા છે, એટલે એનો કોઈ અફસોસ નથી. પણ આપણે બધા આખી ગંગા, જોકે સુરેશભાઈ કીધું કે આપણે કઈ એના આત્માને શાંતિ આપો એવી વાત તો કરાય નહીં. ખરેખર એ સદગુરુના શરણમાં હમાઈ ગયા હોય એને માટે શાંતિની કોઈ પ્રાર્થનાય ન હોય, પણ એના શ્રદ્ધાંજલિ રૂપે એ દેહમૂર્તિના દર્શન કરતા એ આ સતનામના પાંચ શ્વાસા ભરીને એ યજ્ઞમાં આહુતિ આપવી, એટલે આપણા હૃદયના ભાવ ભરાય. એની શાંતિ માટે નહીં, એ તો શાંતિને પામી ગયા અને આપણે શાંતિને જ પાઠ ભણાવી ગયા, પણ આપણા હૃદયના ભાવ ભરાય એટલા માટે બધાએ શાંતપણે એ દેહમૂર્તિના દર્શન કરતા એને આપેલા આ નામમાં સુરતા રાખી 2 મિનિટ મૌન ધારણ કરી અને આ શ્વાસવાનું સર્વ કોઈ સાથે મળીને ભજન કરો. આપણે એકલા ભજન કરતા હોય એ ઘણી હારી વાત, પણ સમૂહની પ્રાર્થના, જો મોટા મોટા પુરુષોએ કીધું છે, યત ફલમ નાસ્તિ ના તપસા ન યોગા ન સમાધિના તત ફલમ લભ્યતે કલી કેશવ કીર્તના, કે જે ફળ તપ યોગ કે સમાધિથી પ્રાપ્ત થતું નથી એ ફળ સમૂહમાં પરમાત્માનું કીર્તન કરવાથી સર્વ કોઈને પ્રાપ્ત થાય છે, આવું ભાગવતમાં કીધું છે. એટલે આપણે એકલા પણ બાપાની યાદી કરતા હોય એ હારી વાત, પણ આજે આપણે આખો સમૂહ આખી ગંગા સાથે મળીને ભેગા થયા છે, તો એની શ્રદ્ધાંજલિ રૂપે સર્વ કોઈ 2 મિનિટ મૌન રાખી અને પ્રાર્થના સ્મરણ સૌ સાથે મળીને કરશું. સદગુરુ દેવની
એક વિચાર મને દેશ ફેરો કે આપ તો એનું મૂળ માધાભાઈ પર માધાભાઈ મધુભાઈએ બાપા ગુરુશરણમાં હમાઈ ગયા એમાં એને ફોનમાં વોટ્સઅપ પાલી ગયો. આમ તો ફોનનો અભ્યાસી નથી પણ મને વોટ્સઅપ જેવો તેવો ખોલતા આવડે છે એટલે એમાં એને લખ્યું હતું કે પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાંતિરામ બાપા અનંતમાં વિલીન થઈ ગયા, એ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ આ વિનુભાઈ સુરતાવાળાને ત્યાં 28 તારીખથી 4 તારીખ સુધી રાખવામાં આવ્યો છે. એટલે એ તો પણ મૂળ વાત મારે એ કેવી, એ શબ્દ મને દુબઈ એમ લખ્યું કે અનંતમાં સમાઈ ગયા. ઓ સરસ, એમાં વિચાર સ્ફૂર્તા આ શબ્દોરૂપી પુષ્પ શ્રદ્ધાંજલિ રૂપે પાઠવતા એમાંથી શબ્દનું સ્ફુરણ થયું. કેવું કે ખરેખર વામન મટી વિરાટ થયા, અનંતમાં એ સમાઈ ગયા, સતનામની સુવાસ ફેલાવી ગયા, આ ગુરુ શરણમાં કાયમ અમર ગયા. ગહેરું જ્ઞાન ગહેરું જ્ઞાન સરળ ભાષામાં સમજાવી ગયા. જેમ પુનાભાઈ વાત કરી ને કે બાપાનું ગૂઢ જ્ઞાન એટલું બધું રહસ્યમય પણ એની સરળ ભાષા, સરળ ભાષામાં એટલે એ સહજમાં સમજાવી દીધું. એટલે એવું ગહેરું જ્ઞાન સરળ ભાષામાં સમજાવી ગયા, જિજ્ઞાસુના ભાવ ભરી સર્વના ઘટમાં એ જ રમી ગયા. એક ઇથી બીજો વિચાર કે ભરતખંડ ભૂતળમાં સૌરાષ્ટ્રમાં જે શોભી રહ્યા આ બરડો ડુંગર પાણવડમાં તેથી કાયમ મુક્ત થયા. સંવત 2078 અષાઢ વદ 14 ને બુધવાર દિયા આ પરોઢે પિંડ છોડી ગુરુ શરણમાં સમાઈ ગયા. પરોઢે આ પિંડ છોડી સદગુરુ શરણમાં કાયમ સમાઈ ગયા. આ કોણ છે શાંતિરામ? એ ઉગમ ફોજ ત્રંબક સાહેબ સદગુરુ મેળા ગુણ એના સદા ગાય ગયા. પાણજી હૃદયના ભાવથી આવા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. ઉગમ ફોજ ત્રંબક સાહેબ સદગુરુ મેળા એના ગુણ કાયમ ગાય ગયા. પાણજી હૃદયના ભાવથી આ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. ખરેખર જે પુષ્પ આપણે ચડાવીને એ મહાપુરુષોને એક શ્રદ્ધાંજલિ રૂપે આ શબ્દનું સ્વરૂપ આપ્યું છે. કે શબ્દના સ્વરૂપે એ મહાપુરુષો કાયમ સર્વના ઘટમાં રમી ગયા. દેહ કાળ તો થઈ ગયો પણ શબ્દ સ્વરૂપ એ કાયમી અમર છે. આજે એની શ્રદ્ધાંજલિ રૂપે એના જ ગુણાનુવાદ ગાતા એક સાદા ઢાળમાં. હવે કેમ ઢાળ બંધાણો એ તો મને નથી ખબર પણ જેમ આવ્યું એમ લખ્યું છે એટલે એ આપણે સૌ સાથે મળીને યાદ કરી.
શાંતિ રામ શાંતિ તવા શાંતિ રામ શાંતિ Thank you.
Bye.
Yeah.